બેરિયાટ્રિક સર્જરી કર્યા પહેલાં મારું વજન 98 કિલો વજન હતું. 98 કિલો વજનમાં એટલી બધી તકલીફ પડતી હતી કે સવારે ઉઠો તમારું શરીર એકદમ આમ કહેવાય ને ગારા જેવું, સૂઈ રહેવાની ઈચ્છા થાય, જમ્યા પછી તરત સૂઈ રહેવાનું. પણ બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછી મારું વજન 30 કિલો લોસ થયું, અત્યારે 68 કિલો વજન છે. ઘણા લોકો કહે છે કે વજન વધે છે, પણ વજન 100 ગ્રામે વધ્યું નથી મારું આ 1.5 વર્ષની અંદર. એટલા માટે કસરત જરૂરી છે. ઘણા કહેતા છે ટાઈમ નથી, તો હું છેલ્લા 25 વર્ષથી સવારે રોજ 4:45 ઉઠવાનું, રાત્રે 9:30 સુઈ જવાનું, ટાઈમ જ ટાઈમ હોય છે. સવારમાં અત્યારે ઓપરેશન કરાવ્યા પછી 3 કિલોમીટર જ દોડું છું. 3 કિલોમીટર દોડવાનું, 3 કિલોમીટર રનિંગ અને 3 કિલોમીટર વોકિંગ અને 1.5 થી 1.25 કલાક કસરત. અમારું 19 જણનું વોકિંગ ગ્રુપ છે. રોજ સવારે આ 1.5-2 કલાકનો કાર્યક્રમ, પછી 1.5 કલાક એક જગ્યાએ બેસવાનું, ગપ્પા મારવાના, એકદમ માઇન્ડ ફ્રેશ કરી અને ઘેરે જવાનું. બીજું, વજન ઘટ્યા પછી તમે કસરત ચાલુ રાખો એટલે વજન વધતું નથી. પછી ગમે તે ખાવું, જમવામાં રેગ્યુલર રોજનું પહેલાં જમતો તેનાથી વધારે જમું છું અત્યારે, જે ઓપરેશન પહેલાં જમતો તેનાથી વધારે જમું છું. કેવી રીતે? કે સવારે કસરત કરીને આવું વોકિંગમાંથી, એટલે 1.5 લિટર 400 થી 500 મિલી દૂધ પીવાનું, ગાયનું દૂધ. 10 વાગે રોટલી, 1.5 રોટલી અથવા તો 1 ભાખરી આ જમીન ધંધા ઉપર જવાનું. બપોરે 1:30-1 વાગે આવીને 2 રોટલી અથવા તો 2 રોટલી જેટલી કોઈ પણ ક્વોન્ટિટી હોય. એટલું આ એક્ઝામ્પલ 2 રોટલીને એટલા માટે આપું છું કે એટલી ક્વોન્ટિટી જમવાની. કલાક 2 કલાક આરામ કરવાનો, પાછું 4:30-5 વાગે ઉઠીને પાછું ફ્રૂટ ખાવાનું, એટલું જ. પાછું સાંજે ઘેર આવીને 8 વાગે પાછું 2 રોટલી જેટલું જમવાનું. 2 રોટલી, 1 ભાખરી અથવા તો પુડલું હોય કે ઢેબરા, જે કાંઈ આઈટમ, 2 રોટલીના વજન જેટલી એક્ઝામ્પલ, અને ભૂખ લાગે તેટલું. રાત્રે સૂતી વખતે લગભગ 400 થી 500 મિલી દૂધ, આ મારો રૂટીન ખોરાક છે. 1.5 વર્ષની અંદર મારું 100 ગ્રામ પણ વજન વધ્યું નથી. અને અત્યારે હું આવ્યો અહીંયા હોસ્પિટલ, એના પહેલાં આ મારો રૂટીન કાર્યક્રમ પતાવીને આવ્યો. અને 2 માળ 3 માળ સીડી હું કોઈ દિવસ લિફ્ટમાં ચાલતો નથી, એટલે સીડીથી જ જવાનું. એટલે રૂટીનમાં તમારું રોજની સીમા જે કસરત થતી હોય છે, એ કસરત ઓટોમેટિક શરીરને કસરત કરો. અને ચામડી લબડી જાય છે એવું બધા કહે છે ઓપરેશન કરાવ્યા પછી. મારી ચામડી ક્યાંય લબડી નથી. ઓપરેશન કરાવ્યાના 3જા દિવસથી 3 કિલોમીટર ચાલવાનું મેં શરૂ કરી દીધું હતું. આજે હું હમણાં યુરોપ જઈને આવ્યો 20 દિવસ, પણ 20 દિવસમાં 2 દિવસ મારા સવારે ઉઠવામાં પડ્યા હતા, બહાર ફ્લાઇટમાં જવાનું હતું. બાકી સવારે ઉઠવાનું એવરીડે 5 વાગે ઉઠવાનું, 4:45, અને સાંજે 9:30 થી 10 વાગે, 10 તો કોઈ દિવસ વાગે જ નહીં. એટલા માટે ટાઈમ નથી, અને ગમે તે ખાવાનું. મેં છેલ્લા 12 થી 15 વર્ષથી હું કોઈ ફંક્શનમાં જમ્યો નથી. જમવાનું ઘેરે ગમે ત્યારે, બારગામ ગયા હોય, જાનમાં ગયા હોય, લગ્નમાં ગયા હોય, 4 ફંક્શન એટેન્ડ કરીને ઘેર આવીને જમવાનું. એટલા માટે ગમે તે નહીં ખાવાનું. આ શરીર આટલું સારું ભગવાને આપ્યું છે. પણ બેરિયાટ્રિક સર્જરીમાં, અને ડૉક્ટર પટોળિયા સાહેબ, સંજયભાઈ પટોળિયા એટલે ડૉક્ટર તો હું નથી કહેતો, એ તો એક એને કહેવાય ને અમારા ભગવાન છે આ જે વેટવાળા માણસો માટે. કારણ કે એટલો એનો સ્વભાવ, અને ગમે ત્યારે રાત્રે 2 વાગે મેં તો ફોન કરેલા છે, 12 વાગે ફોન કરેલા છે, ગમે ત્યારે ફોન એટેન્ડ કરે અને પૂરી આપણને જે કંઈ તકલીફ હોય, જોકે તકલીફ કંઈ પડતી જ નથી, પણ કંઈ પણ આપણને જમવામાં ફાસ્ટ જમવામાં લેવાઈ ગયું હોય જમવાનું, એટલા માટે ગમે થોડી ઘણી તકલીફ હોય તો તરત ફોન એટેન્ડ કરે. પછી ગમે તે સારી રીતે આપણને સાંભળે, 1.5-2 કલાક બેસાડીને બધી આનું બધું પેલું આપે છે માહિતી. એટલા માટે જેને વેટ વધારે હોય, આ તો જેને જે આનું ઓપરેશન કરાવે એને જ અનુભવ થાય, એટલે આ બીજો જન્મ છે મારો, તો બીજો જન્મ કહેવાય. એટલે આ વેટ ઓછું થવાથી અત્યારે જે હું ફિલિંગ કરું છું, મને એવું થાય કે મારી 10 થી 15 વર્ષ ઉંમર ઘટી ગઈ છે, આ એક સત્ય છે. એટલા માટે આ ઓપરેશન કરવું જરૂરી છે. આ એકદમ 100% સફળ કહેવાય. અને આની અંદર ડાયાબિટીસ, થાઇરોઇડ, પછી બીપી, એ તો બધું બાય પ્રોડક્ટ છે. મારા રિલેટિવ અથવા તો મારા સગા મોટા ભાઈ, મારા મોટા ભાઈનો દીકરો, પછી મારા એક બનેવી, એક મારા મિત્ર, એના મિસિસ, એટલે મારા રેફરન્સથી મેં લગભગ 10 થી 12 જણાને અહીંયા છેલ્લા 1.5 વર્ષમાં મારા પછી ઓપરેશન કરાવ્યા. એટલે ઘણા બીતા હોય છે, આમાં એવું કંઈ બીવાનું છે જ નહીં. એવી કોઈ સર્જરી નથી, એવી કોઈ ઇફેક્ટ નથી, એવો કોઈ દુખાવો નથી. એટલે ખાસ હું આ તમને ઓપરેશન કરવા પ્રેરિત નથી કરતો, પણ એક વખત અનુભવ, ઓપરેશન કર્યા પછી જ અનુભવ થાય. એટલે અનુભવ કર્યા પછી મને મળો, તમને ખ્યાલ હોય કે આ જેટલું લેટ કરો, નીના ઓપરેશનમાં લોકો જેટલું લેટ કરે, આ એટલું બધું મેડિકલ આગળ જતું રહ્યું છે, એને આપણે જેટલું લેટ કરીએ એટલું વધારે પીડાવાનું છે. એટલા માટે ફરી
ડૉક્ટર સાહેબ, ડૉક્ટર પટોળિયા સાહેબનો આભાર. આ વેઇટ લોસનું જે અત્યારે ચાલે છે એ બહુ સારી રીતે, અને જેટલું બને એટલું લોકો આમાં પ્રેરાય અને જિંદગીના દિવસો વધારે સારી રીતે જીવી શકે. જેટલા ભગવાને કીધા એટલા એના શરીર ભાગમાં એટલા જીવવાના, પણ સારી રીતે જીવી શકો તંદુરસ્તીથી. અને ખાવાનું જે ખવાતું એ જ વસ્તુ ખાવી પડે.